वडोदरा शहर ने भिक्षुक मुक्त बनावा माटे शहर ना अलकापुरी स्थित सर्किट हाउस खाते राज्य कक्षा ना मंत्री श्रीमती मनीषा बेन वकील नी अध्यक्षता में एक बैठक नु आयोजन करवामां आव्युं हतुं। समग्र गुजरात में रखड़ता पशुओं तेमज भिक्षुकों थी मुक्त बनावा गुजरात सरकार द्वारा अभियान शुरू करवामां आव्युं छे। थोड़ा दिवसों पूर्व भारतीय जनता पार्टी ना गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल वडोदरा खाते पाटीदार समाज ना कार्यक्रम में आव्या हता। त्यारे तेमने स्टेज पर थी पोताना वक्तव्य दरमियान वडोदरा ना मेयर केयूरभाई रोकड़िया ने रखड़ता पशु तेमज शहर ना भिक्षुकों थी मुक्त करवा अभियान माटे टकोर करी हती। આજે શહેરને ભિક્ષુકોથી મુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યના મહિલા બાળ સમાજ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલની આગેવાનીમાં શહેરના સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંહ, ટ્રાફિક શાખાના એસીપી અમિતા વાનાની તેમજ વડોદરા મહાનગરપાલિકા આઈટીઆઈના અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ભિક્ષુકોના સર્વે હાથ ધરી તેઓની ઓળખ માટે આધાર કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ વિવિધ ઝોનમાં ભિક્ષુકોને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે। આજે બપોર પછી શહેરના ભિક્ષુકોને શહેરના વિવિધ ભિક્ષુક ગૃહ ખાતે લઈ જવાનું અભિયાન શરૂ કરાશે, સાથે જ બાળ ભિક્ષુઓ અંગેની તપાસ સાથે તેઓને પણ ભિક્ષુક ગૃહ ખાતે રાખવામાં આવશે। ભિક્ષુકોને સ્વનિર્ભર આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ કૌશલ્ય શીખવાડવામાં આવશે। 100 દિવસમાં શહેરને ભિક્ષુક મુક્ત અભિયાન ચલાવવામાં આવશે, જેમાં બાળ ભિક્ષુકો પાસેથી કરાવાતી ભિક્ષાવૃત્તિના જવાબદારો સામે કાર્યવાહી તપાસ કરવામાં આવશે। પોલીસ આ અભિયાનમાં સાથે રહેશે। આ બેઠક અને સૂચના બાદ શહેર પોલીસ દ્વારા ભિક્ષુકોને લઈ જવાનું અભિયાન શરૂ કરતા શહેરના સોમા તળાવ બ્રિજ નજીક એક મહિલા ભિક્ષુકે પોલીસની ગાડીમાં જવા ઉહાપોહ કરી મૂક્યો હતો। અંતે પોલીસે મહિલા પોલીસની સમજાવટ બાદ તે મહિલા ભિક્ષુક પોલીસ સાથે જવા સંમત થઈ હતી। अरे कपड़ा लेना गया। आज वडोदरा ने भिक्षुक मुक्त बनावा माटे नी आ एक मीटिंग राखवामां आवी। मीटिंग में અલગ અલગ વિભાગ જેવું કે કોર્પોરેશનમાંથી અમારા કમિશનરશ્રી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક કેયુરભાઈ, વડોદરાના સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડિયાજી, પોલીસ કમિશનર શ્રી અને સાથે સમાજ કલ્યાણના અધિકારી સાથે મળીને વડોદરાને ભિક્ષુક મુક્ત કેવી રીતે બનાવાય એના માટેની આ બેઠક હતી। આજથી જ ભિક્ષુક મુક્ત થાય એના માટે પોલીસ વિભાગ દ્વારા પણ એક મેગા ડ્રાઈવ બપોર પછી શરૂ થવાનો છે। આપણી પાસે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ છે, સાથે સાથે ભિક્ષુક કેન્દ્ર પણ છે। મુખ્ય વિષય તો એ જ હતો કે ભિક્ષુક ન રહીને પોતે પગભર થઈ શકે અને વિભિન્ન જે સરકારી યોજનાઓ છે એનો લાભ મેળવી શકે અને સાથે સાથે આવતા વર્ષોમાં બની શકે કે 5 વર્ષ સુધી પોતે પગભર થઈ શકે અને પોતે પોતાની આજીવિકા કમાવી શકે અને સારું જીવન જીવી શકે એ દિશા માટેનો આ પ્રયત્ન અમારા શરૂ થયા છે। ભિક્ષુક મુક્ત વડોદરા અમે એક ટાર્ગેટ રાખ્યો છે કે 100 દિવસમાં બનતા સુધી વધારાના વધારે અમે ફોર્સ લગાડીને વડોદરાને ભિક્ષુક મુક્ત કરી શકીએ એ માટેની આજની આ મીટિંગ હતી। વડોદરાની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં જેટલા મેટ્રો સિટીઝ છે એના માટે આજે આ ડ્રાઈવ શરૂ થઈ જવાની છે, એની શરૂઆત આજે વડોદરાથી થઈ છે। સુરતમાં ઓલરેડી ખૂબ સારું કામ થઈ રહ્યું છે અને સુરતે પણ એનું કામ સારી રીતે શરૂ કરી દીધું છે, વડોદરા પણ આજે એનું કામ શરૂ કરી દેશે। કોર્પોરેશન દ્વારામાં પણ ખૂબ સારી રીતે ગયા 15 દિવસમાં જેવી આપણે સૂચના મળી હતી મેયરશ્રીની આગેવાનીમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે। આધાર કાર્ડ બનાવવાનું હોય કે એ લોકોને બેંક સાથે લિંક કરવાના હોય, બેઝિક સુવિધા આપવાની વાત હોય, શેલ્ટર હોમમાં અલગ અલગ એ લોકોને સુવિધા આપવાની હોય એની પણ ચિંતા કોર્પોરેશન દ્વારા મેયરશ્રી દ્વારા કરી રહ્યા છે। નથી વધારે કેવી રીતે લોકોને સારું જીવન આપી શકીએ, એનજીઓ સાથે લિંક કરીને
એ લોકોને અલગ અલગ સમજણ આપીને કે ભાઈ કેવી રીતે સારી રીતે જીવન જીવીને ભીખ માંગવાનું બંધ કરે, અને બાળકો જો નાના હોય ને અનાથ હોય તો એ લોકોને ઓર્ફેન હોમમાં મોકલવા, અનાથ બાળકોની સાથે સાથે વિધવા બહેનો હોય તો વિધવા સહાય યોજનાનો એમને લાભ અપાવો, અને નારી સંરક્ષણ ગૃહ ખાતે પણ એમને મૂકવામાં આવશે. જો મેન્ટલી રિટાર્ડેડ હોય એમને પણ કેવી રીતે વ્યવસ્થા કરવી એની પણ માઇનર ચર્ચા થઈ ગઈ છે કે હવે શું કરવું. જો બહેનો મેન્ટલી રિટાર્ડેડ હોય તો એ લોકોને નારી સંરક્ષણ ગૃહ મોકલવા, અને ભાઈઓ હોય તો એ લોકોની વ્યવસ્થા કેવી રીતે કરવી એની પણ ચર્ચા થઈ ગઈ છે. ખૂબ સારા સૂચનો સાંસદશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી જીતુભાઈ દ્વારા અને મેયરશ્રી દ્વારા આપવામાં આવ્યા છે. એક કમિટી પણ બનાવવામાં આવી છે, એ કમિટી અલગ અલગ વિભાગના એમાંથી એક એક ઓફિસરની હશે, અને એ કમિટી આ હવે ડ્રાઈવ ઉપાડશે, અને ખૂબ સારી કામગીરી એમના દ્વારા આવતા દિવસોમાં થશે. સર્વે કર્યો છે અત્યાર સુધી કેટલા છે અને કેટલી ટીમો બનાવી છે આપણે? આ લોકો કોર્પોરેશન દ્વારા અને સમાજ કલ્યાણના અધિકારી દ્વારા સર્વે થઈ ગયું છે, અને સર્વેમાં પણ એ લોકોએ સંખ્યાબંધ લખ્યું છે કે કેટલા લોકો એમની પાસે આવ્યા છે અને કેટલા લોકોએ કયા કયા લાભ ગયા 15 દિવસમાં લીધા છે. મેં કીધું એમ, એનું 15 દિવસથી વડોદરામાં ડ્રાઈવ શરૂ થઈ ગયું છે, પણ આજે એ લોકોને મેગા ડ્રાઈવ તરફથી આજે બધા વિભાગને એકબીજા સાથે કોઓર્ડિનેટ થાય એના માટેની આ ચર્ચા અહીંયા સર્કિટ હાઉસમાં અમે લોકો કરી છે. ઓફકોર્સ સી આર પાટીલ સાહેબ એક સાંસદશ્રી પણ છે, એટલે ગવર્મેન્ટનો એક ભાગ જ છે, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ છે. તો જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે છે, સમાજ કલ્યાણની કોઈ પણ વાત હોય આગળ મૂકતા જ હોય છે, એ ટકોર ન થઈને એક દિશા આપી છે અને દિશાના ભાગરૂપે બધા એમાં જોડાયા છે. લાગે છે એનજીઓ જે જમવાનું આપે છે એના કારણે અમુક જગ્યા પર જ ભિક્ષુકો હોય છે, તો એ એનજીઓને બંધ કરાવવું જોઈએ. મેં કીધું એવું કે આ લોકોને જો શેલ્ટર હોમમાં મોકલવામાં આવે અને ત્યાં જ એ લોકોની બધી વ્યવસ્થા કરવામાં આવે, અને એનજીઓઝના પણ આપણે એવું કહી શકીએ કે ત્યાં તમે એ લોકોને જમવા સાથે ને સાથે બીજું એ લોકો પગભર થાય એના માટે કંઈક કામ કરો તો વધારે સારું. એવી રીતે એમને પણ અમે એક મિટિંગ લેવાના છે, એનજીઓઝની અલગ અલગ કંપનીઝ એની સાથે બેસીશું અને કેવી રીતે સારું એ લોકો માટે થઈ શકે એની હું ચિંતા કરું છું. અમુક વિસ્તારમાં અમે લોકો એ ડિસાઇડ કર્યું છે કે પહેલાં તો ઝોન વાઇઝ ક્યાં વધારે વધારે બેગર્સ મળે છે, ક્યાં ભિક્ષુકો હોય છે, ફ્લાયઓવર્સ નીચે હોય કે સાઉથ ઝોનમાં માંજલપુર હોય કે વેસ્ટ ઝોનમાં અલકાપુરી હોય કે જ્યાં મોલ હોય, એટલે એ લોકોને પહેલાં અમે લોકો ટાર્ગેટ કર્યું ક્યાં લોકો બેસે છે, કેટલી લોકોની સંખ્યા છે, કેટલા ભાઈઓ છે, કેટલા બહેનો છે, કેટલા વિધવા છે, કેટલા ઉંમરવાળા છે, બધાને અમે લોકો સર્વે કરી રહ્યા છે. જેવી રીતે રોજ આપતા જાય છે એવી રીતે લોકોને સર્વે કરી રહીને એક રજીસ્ટ્રેશન પણ એમનું થશે, એ લોકોની યુનિક આઈડેન્ટિફિકેશન પણ બનશે. હજુ ડ્રાઈવ ચાલુ જ છે એટલે આપણે અમુક નક્કી આંકડો તમને ના કહી શકીએ. આજે પણ પકડાશે તો એટલો ટોટલ આંકડો બદલ્યા કરશે, રોજ બદલ્યા કરશે, પણ હું એવું માનું છું કે બધા જેટલા હોમ શેલ્ટર હોમમાં જાય છે બધા ભિક્ષુક નથી. બની શકે કે આજુબાજુ ગામડામાંથી આવ્યા હોય ને રહેતા હોય ને ક્યાંક મજબૂરીથી ભીખ માંગતા હોય ને એ લોકોને એક ટેવ પડી જતી હોય, તો એને આપણે સુધારો કરીને એમને જો પગભર કરીશું તો એ ભિક્ષુકોમાં નહીં ગણાય. ભિક્ષુક આમ જોવા જાય તો ઘણા ઓછા હશે, મને મારું એવું માનવું છે. એટલે અલ્ટિમેટ નંબર્સ હું તમને નથી પગભર એટલે રોજગારી કેવી રીતે આપી શકશે એ લોકોને. અમે આઈટીઆઈના અધિકારીને પણ બોલાવ્યા હતા, આઈટીઆઈના અધિકારીને એટલે બોલાવવાના કે સ્કિલ બેઝડ જે ટ્રેનિંગ એમને મળે કે નાના મોટા એ લોકો કામ કરી શકે, એમને મટીરિયલ પ્રોવાઈડ કરીને એ લોકો શું શીખી શકે અને નાની નાની વસ્તુઓ પછી એમને પ્લેટફોર્મ આપવું કે આ વેચાણ કરી શકીએ, એટલે એવી રીતે એ લોકોને ટ્રેન કરાય છે. એટલે એ લોકોને વિભાગના અધિકારીઓને પણ અમે બોલાવ્યા. કયો મોટો પડકાર છે આના માટે? સૌથી મોટો પડકાર એ છે કે રાઉન્ડઅપ તો આપણે કરી લઈએ છીએ, પોલીસ વિભાગ દ્વારા ખૂબ સારું કામ કરી લઈએ છીએ, પણ એ લોકોને પાછા મેન્ટલી એ લોકોને સમજાવવા, એક કાઉન્સેલિંગ કરવું અને બીજી વાર એ ભીખ ના માંગે અને આ ભીખ માંગવાની પ્રવૃત્તિમાંથી બહાર નીકળે એના માટે એક ચેલેન્જિંગ ફેઝ હોતો હોય છે. પણ વડોદરાએ જો આજે નિર્ધાર કર્યો છે અને ચૂંટાયેલી પાસે બધાએ નિર્ધાર કર્યો છે કે અને આપણે એક સારું આઉટકમ અને સારું કામ કરી બતાવીશું, અને અધિકારીઓ સાથે પણ સંકલનમાં રહીને એક કમિટી બનાવીને કેવી રીતે આ લોકોને એક સારું જીવન જીવી શકે. અને મેં કીધું ચેલેન્જ તો એ જ રહેશે કે લોકોનું કાઉન્સેલિંગ કરીને પાછું એક નોર્મલ સિટીઝન બને. 100 દિવસમાં તમારું જે અભિયાન છે પૂરું થશે? મેં કીધું એવું કે અમે સૌથી વધારે ને વધારે ટ્રાય કરીશું કે 100 દિવસમાં થાય એ કામ. પોલીસ વિભાગ સાથે એ પણ વાત ચર્ચામાં લીધી છે અને એમના પણ ધ્યાનમાં છે, અને એ જે લેબરવાળું ચાઇલ્ડ લેબરવાળું વાત છે એ પણ એમની પાસે મૂકેલી છે, અને જો આવું કંઈક એ લોકો એડિક્ટેડ હોય કોઈ ડ્રગ્સ કે એવું તો એના માટે પણ અમે કાઉન્સેલિંગ કરીશું, એના ડૉક્ટર્સને બતાવીને એના માટે પણ અમે ચર્ચા કરી છે. ડૉક્ટર્સને પણ બોલાવવામાં આવશે અને એની પણ એક કેવી રીતે સારું કામ કરી છે એ દિશામાં. બાળકો જોવા મળતા
તેઓ વેચતા હોય છે અને એક અલગ પ્રકારની એ લોકોએ ટેકનિક હવે લોકો પાસેથી રૂપિયા માંગવાની અપનાવી છે. એ બાબતે પોલીસ કમિશનર કે કોઈ અધિકારી સાંભળ્યું છે, કારણ કે આવા લોકો છતક ભરી શોધતા હોય છે, ડાયરેક્ટલી ભીખ નથી માંગતા પણ તે વસ્તુ વેચીને ગેમ આખી મોકલતા હોય છે. બિલકુલ, એ ગયા 4-1 મહિના પહેલાં પણ પોલીસ ભવનમાં જ્યારે મીટિંગ હતી ત્યારે મેં આ ધ્યાન દોર્યું હતું કે જે નાની નાની વસ્તુ એ 4 રસ્તા પર વેચતા હોય છે અને કન્ટિન્યુઅસલી ગાડીના કાચ પર નોક કરતા હોય છે અને આ બધી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે વધારે ને વધારે મેટ્રો સિટીઝમાં, તો એની પણ એ લોકો આઈડેન્ટિફિકેશન કરશે કે ખરેખર એ લોકો ક્યાં રહે છે, એ લોકોના રૂટ્સ જાણવા પડે, એ લોકોને પૂછવું પડે. એના માટે ઓફિસર તરીકે નહીં પણ એક આમ નાગરિક તરીકે એમની પાસે જાય, એમની વિશે જાણે, એમને પૂછે અને પછી એનો નિકાલ એ પણ દિશામાં આજે મેં અમારી મીટિંગના ચર્ચામાં લઈ લીધો છે. વૃક્ષો માટે જે આધાર કાર્ડ બનાવવામાં આવશે તો શું ડોક્યુમેન્ટ કેવી રીતના કનેક્ટ કરવાનું? એ વિભાગ જે કોર્પોરેશન છે એની સાથે રહીને ઘણા બધા આધાર કાર્ડ એ લોકોએ પહેલાં એ લોકોનું આઈડેન્ટિફિકેશન થઈ જાય, થમ્પનું એ લોકોનું જે પ્રિન્ટ નીકળે એના પછી એ લોકોએ જો આઈડેન્ટિફિકેશન ના હોય તો આપણે ઊભું કરવું પડે, જો અનાથ હોય તો આપણે ઊભું કરવું પડે અને એ ગવર્મેન્ટ કરતી જ હોય છે, તો એ પ્રોસિજર હોય છે એ રીતે એ લોકો કરે છે. તે હોવાથી ભિક્ષુક કેન્દ્રોની જે વ્યવસ્થા હોય છે આ સમાજ વિભાગના અંતર્ગત આવતી હોય છે, તો સુરતમાં ખૂબ સરસ કામ થયું છે. પોલીસ કમિશનર, ત્યાંના મ્યુનિસિપલ કમિશનર અને વિભાગ એવી જ રીતે આજથી સમગ્ર ગુજરાતમાં આ ભિક્ષુકો માટેનું એક ડ્રાઈવ શરૂ કરવા જઈ રહ્યા છે. એ અંતર્ગત આજે મીટિંગ લઈ રહ્યા છે અને ભિક્ષુકો માટે શું કરી શકાય ને ત્યાં કાયમી સ્થાયી કરીને કાં તો પગભર કરીને એનું સારું જીવન જીવી શકે, એમને બધી બેઝિક ફેસિલિટીઝ મળી શકે તે માટેનું આજે આ મીટિંગમાં બધા સૂચનો લેવામાં આવશે અને એક સરસ કામ આજથી જ શરૂ કરવામાં આવે છે. આજથી જ લગભગ બધા જ ભિક્ષુકોને રાઉન્ડ અપ કરીને શેલ્ટરમાં કાં તો ભિક્ષુક કેન્દ્ર ત્યાં મૂકવામાં આવશે. એના ભાગરૂપે આજે કોર્પોરેશનના કમિશનર શ્રી, મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, પોલીસ કમિશનર ત્યાંથી અધિકારીઓ આવ્યા છે અને સમાજ કલ્યાણના અધિકારીઓ 3 ડિપાર્ટમેન્ટ મળીને આ ડ્રાઈવ આજથી વડોદરામાં શરૂ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં જેટલા 8 મેટ્રો સિટીઝ છે એમાં આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. એના ભાગરૂપે આજે આ મીટિંગ બને એટલે બધા નિર્ણયો આપના કહેવામાં આવશે, પણ રફ આઈડિયા એ જ છે કે એમના એક આધાર કાર્ડ મળે, એક યુનિક આઈડેન્ટિફિકેશન મળે, જેથી કરીને બેઝિક જે ફેસિલિટીઝ છે, ગવર્મેન્ટની યોજનાઓ છે એ પણ એમને મળતી થાય. અને બીજું કે એમને કંઈક ને કંઈક કામ સ્કિલ બેઝ શીખવાનું ખૂબ જરૂરી છે. જો એ કંઈ કામ શીખશે તો એમનું જીવન એ સારી રીતે જીવી શકશે, કેમ કે પગભર કરવાની વાત છે. એક ભિક્ષુક કાયમ ભિક્ષુક ન રહીને પોતે સારી જીવન જીવી શકે એના માટેની આ એક ડ્રાઇવ છે. રહેવા જમવાની વ્યવસ્થા થશે? ભૂતકાળમાં હતી એવી રીતે શેલ્ટર હોમ્સમાં એ વ્યવસ્થા છે, પણ આપણે યુનિક હમણાં મેં કીધું એવું મીટિંગ થાય એટલે આપણું ઓવરઓલ આઈડિયા અમે આપીશું. મીટિંગ થાય પછીની આ મુદ્દાઓ ચર્ચામાં શું લેવામાં આવે છે, શું રિમેન્યુલેશન કેવી રીતે લઈશું આપણે. ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલની આગેવાનીમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા, કમિશનર, પોલીસ કમિશનર શ્રી અને સમાજ કલ્યાણ વિભાગ, આઈટીઆઈ અને અમારા કોર્પોરેશન અધિકારીઓની સંયુક્ત મિટિંગનું આયોજન માનનીય શ્રી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરને ભિક્ષુક મુક્ત એટલે બેગર્સ ફ્રી સિટી બનાવવા માટેના દિશાની અંદર આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ વડોદરા શહેરના 4 રસ્તે જોવા મળતા ભિક્ષુક, મંદિરો, વિવિધ મંદિરો ખાતે જોવા મળતા ભિક્ષુક, શોપિંગ મોલ્સની બહાર વસ્તુઓ વેચતા જે બાળકો છે અથવા ભિક્ષુક છે, આ તમામ લોકોથી શહેર મુક્ત થાય અને આ તમામ લોકો સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને એ દિશાની અંદર એક આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં કેટલાક કમિટી બનાવીને કોર્પોરેશને છેલ્લા 10-12 દિવસથી આ એક ડ્રાઈવ લીધું છે. કોર્પોરેશનના નાઇટ શેલ્ટર હોમ હોય, શહેરના વિવિધ સંસ્થાઓના, સેવાતીર્થ જેવી સંસ્થાઓના હોમ હોય, એના શહેરમાં કામ કરતી સમાજ કલ્યાણ સંસ્થાનું ભિક્ષુ ગૃહ હોય, નારી સંરક્ષણ ગૃહ હોય, આફ્ટર એજ હોમ હોય, બાલ ગોકુલમ હોય, શિશુઘર હોય, મેન્ટલ હોસ્પિટલ હોય, આ તમામનું સંયુક્ત કોઓર્ડિનેશન કરીને કોર્પોરેશન કામ કરી રહી છે. આશરે 100 ની આજુબાજુના ભિક્ષુ એ જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા પણ જે પણ 4 રસ્તે કદાચ કોઈ ગેંગ સક્રિય બનતી હોય અને ત્યાં બાળકો દ્વારા ભિક્ષા મંગાવવામાં આવતી હોય તો એ દિશાની અંદર પણ
પોલીસ પણ પોતાની કડકાઈ કરીને આ ગેંગને પણ અટકાવે, આ દિશાની અંદર કેટલાક નિર્ણયો કરીને એક કમિટી ફોર્મ કરીને જેમાં કોર્પોરેશન, સમાજ કલ્યાણ ખાતું, પોલીસ વિભાગ, આઈટીઆઈની ટીમ કે જેમને આ જે ગરીબ છે એમને પ્રશિક્ષિત કરે, શીખવાડે અને ત્યારબાદ આત્મનિર્ભર બનાવવાનું કામ કરે એવી એક સામૂહિક મિટિંગનું પણ આયોજન કર્યું છે અને એના માધ્યમથી કેટલાક નિષ્કર્ષ, કેટલાક નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. આગામી દિવસની અંદર, આગામી મહિનાઓની અંદર શહેર ભિક્ષુક મુક્ત બને અને બધાને સરકારી યોજનાઓનો લાભ મળે, સરકારી સુવિધાઓનો લાભ મળે, આ દિશાની અંદર કોર્પોરેશન અને ગુજરાત સરકાર પ્રયત્ન કરવાની છે. વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક. વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ. અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ. સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે. કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે. અનેક વિદ્યાર્થી અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે. તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A 6B 6th floor, નેપચ્યુન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 8347 22